કાંકરેજ તાલુકાની આંગણવાડી ખાતે બટુક ભોજન તેમજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આંગણવાડા મુકામે ચરણસિંહ વાઘેલા લીઝ એસોસિએશન પ્રમુખના નિવાસસ્થાને ફાર્મ હાઉસ પર બટુક ભોજન તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં થળી મહંત શ્રી જગદીશપુરી બાપુ ટોટાણા આશ્રમ, પરમ પૂજ્ય શ્રી દાસબાપુ ગોલીવડાથી મહંત સહિત તાલુકાના આગેવાનો, ગામ લોકો અને આજુબાજુની સ્કૂલના બાળકો સહિત 3,000 કરતા વધુ લોકોએ ભોજન ગ્રહણ કર્યું હતું. તેમજ થળી મઠ ખાતે 65,000 ચેક મહંત શ્રી જગદીશપુરી બાપુને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ 5,00,000 રૂપિયા પણ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારે દર વર્ષની જેમ શ્રાવણ માસના અંતિમ દિવસે ચરણસિંહ વાઘેલા આંગણવાડા દ્વારા બટુક ભોજન આપીને ધન્યતા અનુભવી હતી. સામાજિક અગ્રણી અમારા બનાસકોટા રેતી એસોસિએશનના પ્રમુખ શ્રી ચરણસિંહ કાનુભા વાઘેલાએ આજે એમના ફાર્મ હાઉસ ઉપર બટુક ભોજન માટે અને એક સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલો. ત્યાં આજુબાજુની શાળાઓથી 2,000 બાળકો, સામાજિક અગ્રણીઓ, મિત્ર મંડળો, એવું કરીને 3,000 લોકોનો જમણવાર કરેલો. આ કાર્યક્રમ નિમિત્તે આજે અમારે થળી મંત શ્રી જગદીશપુરી બાપુ, બાજુમાંથી ટોટણા સદારામ બાપુ તથા ગોળીવાડાથી પણ બાપુને બોલાવેલા અને દરેક મિત્ર મંડળ ભેગા થઈ અને એક સારો કાર્યક્રમ બટુક ભોજનનો કરેલો અને બધા મિત્રોને આમંત્રણ આપ્યું. સ્નેહ મિલન એક સારું કરેલું છે અને એસોસિએશન તરફે પણ એમને અમારે થળી જાગીરમાં ગૌશાળામાં 1,05,00,000. કનુજી ઠાકોર, જીટીવી ન્યૂઝ, કાંકરેજ.